હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું તડકે છાંયે રાખ્યા વગર કેરીનો ઇન્સ્ટન્ટ મુરબ્બો તો છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસીપી તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલી કેરી લીધી હતી અને આ રીતે છીણી લીધી છે હવે અહીંયા સાથે તમે જોઈ શકો છો બધા મસાલાઓ છે તો શેકેલું જીરું છે અહીંયા લાલ મરચાંનો પાવડર છે મીઠું છે અને એક કપ જેટલી અહીંયા ખાંડ છે તો ખાંડને આપણે પહેલાં મિક્સ કરી દઈશું ખાંડ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી લીધા પછી આપણે બાકીના બધા મસાલાઓ ઉમેરી દઈશું એકદમ આસાનીથી ઓછી વસ્તુ એથી બની જાય છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો તમે અહીંયા જોઈ શકો છો વન ફોર ટી સ્પૂન જેટલું શેકેલું જીરું છે હવે આપણે અહીંયા વન ફોર ટી સ્પૂન લાલ મરચાંનો પાવડર ઉમેરીશું સાથે અંદર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ ઉમેર્યો છે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બસ આટલી વસ્તુની જ જરૂર પડશે અને ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જશે તો બસ અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી દીધા પછી તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ત્રીસક મિનિટ જેવું ઢાંકીને રાખીશું એટલા માટે કે ખાંડ જે છે એ સારી રીતે મિક્સ થઈ જાય તો ઢાંકીને આપણે અહીંયા ત્રીસક મિનિટ જેવું રાખીશું તો બસ અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ પણ થઈ જશે અને મુરબ્બો બનીને તૈયાર થઈ જશે જેને કેરીનો છૂંદો પણ કહે છે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો આપણે એને એર ટાઈટ બરણીમાં કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં રાખી દઈશું વન વીક સુધી એવું ને એવું જ રહે છે વન વીક સુધી આપણે ખાઈ શકીએ છીએ તો ઇન્સ્ટન્ટ જો તમારે મુરબ્બો બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો તો બસ હવે આપણે એને કાચની ભરણીમાં ભરી અને ફ્રીજમાં મૂકી દઈશું તો કેવી લાગે મારી આજની રેસિપી વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરજો અને જો તમારું કોઈ રેસિપી માટે સજેશન હોય તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો તમે કમેન્ટ નથી કરતા જો તમે કમેન્ટ કરશો તો મને આઈડિયા આવશે કે તમારે કઈ રેસિપી બનાવી છે તો હું એ તમારી સાથે ચોક્કસથી શેર કરીશ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય